નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડના આરોપી સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડવામાં આવશે. પૂર્વ ટીપીઓના નિર્માણાધીન બંગલામાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ મામલે નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટના પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાના બાંધકામને નોટિસ ફટકારવામાં આવી છે. યુનિવર્સિટી રોડ પર બનતો બંગલો પ્લાન વિરુદ્ધ હોવાથી અને બંગલામાં માર્જિન વિરુદ્ધ ચણાયેલ 18 ચોરસ મીટરનું બાંધકામ તોડી પાડવાની નોટિસ ફટકારાઈ છે. જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ ફટકારાઈ છે. જો જાતે બાંધકામ નહીં તોડવામાં આવે તો મનપા ગેરકાયદે બાંધકામ તોડી પાડશે. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, હવે જે ભ્રષ્ટ ટીપીઓ છે, હવે તેની જ ગેરકાયદેસર મિલકત ઉપર હવે એક્શન લેવાશે, શું વધુ વિગત? ચોક્કસ સાહેબ, પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જયારે મનસુખ સાગઠિયા કે પોતે ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમને અંદાજિત 12,000 જેટલા જે મિલકત ધારકો છે તેમને ગેરકાયદેસર બાંધકામ મામલે નોટિસ પાઠવી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે 10,000 જેટલી જે નોટિસ છે તે જીપીએમસી એક્ટ 260 મુજબ ફટકારવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે હવે ખુદ જે ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા છે તેનું જે નિર્માણાધીન જે બંગલો છે આ બંગલાની અંદર માર્જિનમાં 18 ચોરસ મીટરનું બાંધકામ વધુ હોવાનું છે તે ખોલ્યું છે અને તેના જ કારણે મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ 260/1 હેઠળ આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે. નોટિસની અંદર આજે ગેરકાયદેસર જે વધારાનું બાંધકામ છે તેને તોડી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા સમય પણ આપવામાં આવ્યો છે. જોકે સમય અનુસાર જાતે જ બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવીને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જી જી અંકિત, આભાર માહિતી આપવા માટે. ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણી ભાજપ પ્રેરિત 11 ઉમેદવારો મેદાને છે. નાગરિક સહકાર સમિતિ પેનલના 11 ઉમેદવારો છે. એક અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થશે. નાગરિક બેંક 58,000થી વધુ સભાસદો ધરાવે છે. આ સભાસદો સત્તાનો તાજ કોને પહેરાવશે તેને લઈને અટકળો તેજ બની છે. કડવા પટેલ સમાજની વાડી ખાતે મતદાન ચાલી રહ્યું છે. બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ગત મોડી રાત્રે એક રહેણાંક મકાન પર ફાયરિંગ થયું. સાયલાના સુદામડા ગામે રહેણાંક મકાન પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. 3-4 કારમાં આવેલા 15થી વધુ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. અજાણ્યા શખ્સોએ અરજદાર સોતાજ યાદવના રહેણાંક મકાન પર 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી અને ભાગી છૂટ્યા. સાયલા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે અરજી કરવાની બાબતે બંદૂક રાખીને ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી, સાયલા પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અને હવે વાત આદમખોર દીપડાના આતંકની. અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગામોમાં જંગલી પશુઓએ આતંક મચાવ્યો. ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો. દીપડાએ રાત્રિના સમયે 2 પશુઓ પર હુમલો કરી ઇજા પહોંચાડી. ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. દીપડો મકાનમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગે દીપડાને બેભાન કરીને પકડી પાડ્યો. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો. વારંવાર રહેણાંક વિસ્તારમાં જંગલી પશુઓ ઘૂસી આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાલા ઉપરથી બળો લઈને જોવા ગયો તો ત્યાંથી સીધી દોડી દીધી દાદા હમી. પછી દાદા હમી અડી દીધી, હું સીધો ગયો આગળ મારવા, તો સીધો ઓલી ડેલી હમે દોડી દીધી એટલે દાદા બસી ગયા ખાતે. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે 4th દિવસ છે અને 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. ગઈકાલે અંબાજીમાં 3જા દિવસે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પૂરું કુલ 699 ધ્વજાઓ ચડી હતી. ત્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં 85,000 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો. જ્યારે મોહનથાળ પ્રસાદના 3.50 લાખ પેકેટનું વેચાણ થયું હતું. 18મી સુધી ચાલનારા મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ લેવાનો ભૂલતા નથી. કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધૂરી રહે તેવું લોકો માને છે, જેના કારણે પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 16 ઉપરાંત મોહનથાળના પ્રસાદ વિતરણ માટેના સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિર દ્વારા ચીકીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ચીકીના પ્રસાદનું વેચાણ નહેવત હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર 2 સ્ટોલ જ કરવામાં આવ્યા છે. મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે ચીકીના વેચાણ કેન્દ્ર પર ગણ્યા ગાંઠ્યા યાત્રિકો ચીકીના પ્રસાદ લેતા નજરે પડ્યા હતા. 80-85% મોહનથાળના કેન્દ્ર ધમધમી રહ્યા છે. 120 પેકેટ લીધેલા છે. અમે દરેક ગામની અંદર અમે બધાને આપીએ છીએ, બધા મંગાવે છે, એટલે બધાને માટે લઈ જઈએ છીએ. ચીકીનો પ્રસાદ તો ઓછો મંગાવે છે, વધારે પડતો મોહનથાળનો પ્રસાદ મંગાવે છે. મેં 6 પેકેટ લીધા છે ચીકીના, ચીકી પ્રસાદીના 6 પેકેટ લીધા છે, મોહનથાળના પણ 6 પેકેટ લીધા છે. તો કાઉન્ટર અલગ હતું ને એટલે લોકોનો અહીંયા ભીડ ઓછી છે, બાકી જો કાઉન્ટર જોડે જોડે હોત ને તો સરખી માત્રામાં વેચાતા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરા કોરડિયાએ અંબાજી મેળામાં ગોઠવેલા બંદોબસ્તની સમીક્ષા કરી. તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત રાજ્યની અંદરથી બહારથી પણ ચાલતા ચાલતા દર્શને આવી રહ્યા છે. ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે. પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં, બંદોબસ્તના કાર્યમાં લાગેલી છે. ખૂબ ઉત્તમ કક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂરો થાય માં અમ્માને પ્રાર્થના છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં અવિરતપણે ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે, ત્યારે પદયાત્રીઓ માટે મોબાઈલ ચાર્જિંગની સુવિધા માટે એક વિશેષ કેમ્પનું આયોજન યુવાનો દ્વારા કરાયું છે. ધાનેરાના હરિમિત્ર મંડળ દ્વારા પાલનપુર અંબાજી રોડ પર ચલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ છેલ્લા 8 વર્ષથી ચલાવવામાં આવ્યો છે. આ કેમ્પમાં 25 કંપનીઓની અલગ અલગ પિન ધરાવતા ચાર્જરો લગાવવામાં આવ્યા છે. આ ચાર્જરોની 24 કલાક ભક્તો પોતાના મોબાઈલ ચાર્જ કરી શકે છે. મોબાઈલ ચાર્જરોની સાથે ભક્તોના મનોરંજન માટે DJ પણ વગાડવામાં આવી રહ્યો છે. વધુમાં આ કેમ્પમાં ભક્તો માટે નાસ્તાની, મેડિકલ સુવિધા સાથે આરામ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. અમે લોકો મિત્રો મળી અને આ કેમ્પનું આયોજન કરીએ છીએ, જ્યાં કમસે કમ 20-25 ચાર્જરો મૂકવામાં આવ્યા છે અલગ અલગ પિનના, તેથી ચાલતા જતા માણસો ત્યાં ચાર્જિંગ કરી શકે છે. એ ચાર્જિંગની સાથે સાથે અમે લોકો ગરમા ગરમ પોહા પણ આપીએ છીએ, એના અંદર અલગ અલગ જાતના ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે, તાકી માણસોને ચાલવામાં તકલીફ ન પડે. સાથે સાથે અમે લોકો ચૂરમાના શુદ્ધ ઘીના બનેલા લાડુ પણ આપીએ છીએ. અમને ખાસ કરીને જ્યારે અમે ચાલતા જતા હતા અંબાજી, ત્યારે અમે જોયું કે આખા રસ્તામાં મોબાઈલ જ્યારે ડેડ બેટરી થઈ જાય ત્યારે મોબાઈલ ચાર્જિંગ કરવાની બહુ તકલીફ પડે છે, એટલે અમે અહીંયા આગળ આ રીતનું આયોજન કર્યું છે કે જેથી જે માણસો પદયાત્રીઓ મા અંબાના ભક્તો આવે છે તો એમને મોબાઈલ ચાર્જિંગની સાથે આરામ પણ મળી રહે. કે ચાર્જિંગની સુવિધા એના અંદર 25 જેટલા અલગ અલગ ચાર્જર, જે દરેક મોબાઈલ જે પોતાની રીતે અલગ અલગ લઈને આવતા હોય છે, દરેક માટે મોબાઈલ સરસ રીતે પ્રોવાઈડ થઈ જાય અને દરેકને ચાર્જિંગ પ્રોવાઈડ થાય એ માટે સંપૂર્ણ પ્રયાસ કરીએ છીએ. અને આજ સુધી છેલ્લા 8 વર્ષની અંદર એક સરસ સરાહનીય પ્રયાસ રહ્યો છે અમારો કે એક પણ મોબાઈલ કોઈ ખોટી રીતે ગુમ પણ નથી થયો અને સંપૂર્ણ સેફટી સાથે અમે કામ કરીએ છીએ.